ગુજરાત અને મુંબઈના કોરી સમાજને, તમામ ઓબીસી સમાજને એક જાગૃત પંથ ઉપર લઈ જવાનાર અને ભારતીય જનતા પાર્ટીના એક વરિષ્ઠ અને તેનું જેનું સમગ્ર ગુજરાતમાં જેનું નામથી એને લોકો ઓળખે છે, જેના સેવાથી એને ઓળખે છે, એવા મારા વડીલ મુરંબી શ્રી, મારા બાપુજીભાઈ શ્રી પુરુષોત્તમભાઈ સોલંકી, ભાવનગર ગ્રામ્ય 103 વિધાનસભાના સીટના ઇન્ચાર્જ અને મારા વડીલ ભાઈ શ્રી વીડી કાકા, મહારાજ ભાઈ અને વીર માનદાતા સંગઠનના ભાવનગર જિલ્લાના પ્રમુખ ભાઈ શ્રી રાજુભાઈ, શિહોર તાલુકા ભાજપાના પ્રમુખ ભાઈ શ્રી ગેમાભાઈ, કોરી સમાજના શિહોર તાલુકાના પ્રમુખ અને એક પ્રખ્યાત આગેવાન ભાઈ શ્રી કારુભાઈ ચૌહાણ, પંથકના એક અમારા વરિષ્ઠ આગેવાન એવા ઘનશ્યામભાઈ ચૌહાણ, રમેશભાઈ સનેશ મંચ ઉપર બિરાજમાન, તમામ મારા સરપંચો, અગ્રણીઓ, ગામવતનીઓ, માતાઓ બહેનો, નાના બાળકો, કે ભાઈ શ્રી પુરુષોત્તમભાઈ સોલંકી વિશે મારે આ ગામમાં આ ગામનો પ્રેમ જ એવો છે કે એ જોઈને જ મને એવું નથી લાગતું કે મારે કોઈને આપને વાકેફ કરાવવા પડે. કારણ કે આપનો જે પ્રેમ, જે ઉલ્લરથી અમને, જે આનંદથી, જે ઉમંગથી અમને તમે તેડાવ્યા, એ બદલ આપ સૌ ગામવતનીઓનો, અહીંયા ઉપસ્થિત મારા આગેવાનોનો, આ કાર્યક્રમને સફળતા તરફ બનાવનાર તમામ એમની ટીમ અને દિનેશભાઈને સૌનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આવો સરસ મજાનું એક આયોજન ગોઠવ્યું. અને જ્યારે આપણે સૌ જાણીએ છીએ ત્યારે આપણે ગામનું ગામ છે એટલે કોઈ રાજકીય ઉદ્બોધન નહીં, કારણ કે કોઈ રાજકીય ભાષા મને આજ સુધી આવડી નથી. વધારે પૂરતે એક સમાજ સેવક તરીકે મેં મારી ફરજ બજાવી છે એટલે. પણ એક દેશી વાતમાં હું આપને સમજાવું, અહીંયા આપણે ગામ ગામ છે એટલે આપણે ઘરે માલ ઢોળ પાડતા હોય, ગાયું ભેંસું આપણે ઘરે પાડતા હોય, ગામડું ગામ છે એટલે આવું દેશી ભાષામાં સમજાવું. આપણા ઘરે જ્યારે આપણે ગાય માનું કે જ્યારે એની વિધિ અનુસાર આપણે ડેલી આપણા ઘરે ડેલી એક ગાય કે એમ પાડી હોય અને આપણા ઘરે જે માતા બહેનો એની સેવા પૂજા કરતી હોય, ત્યારે આપણે એમ કહેવાય કે ભાઈ આ માલ ઢોર છે ને માનો હતવાર થઈ ગયો છે. આપણે એમ કહે ને આનો હતવાર થઈ ગયો છે. આ સરસ મજાની વાત છે, આ એક સાંભળવા જેવી વસ્તુ છે. આપણે એમ કહે કે આ હતવાર થઈ ગયું છે. હવે ન કરે નારાયણ ક્યારે માને કે બેનને ક્યાંય બહાર જવાનું આવે તો ગામડું ગામ છે એટલે આપણે કહીએ કે બીજા ઘરમાં જે બૈડા હોય તો આપણે એમ કહીએ એ કામ કર માની કે બેનની ચુંદરી ઓળી અને વિધિ અનુસાર એનું કાર્ય કરી કાઢો. પણ જોજો મારા વડીલો, પશુ એટલા સમજુ હોય છે, ભલે એ ચુંદરી ઓઢી પણ જેમ પશુને હાથ અડે ને એટલે તરત એક પાટું મારીને ટગાર ઉઘા કરી દે, સમજી જાય છે કે જે મારી સેવા પૂજા કરે છે ને એ વ્યક્તિ નથી. જો પશુ સમજી જતું હોય તો આપણે સમજી જવાનું છે. પશુને એટલી ખબર પડતી હોય કે આપણે સમજવાનું છે. આ બધા આવશે, ઘણા આવશે. ખાસ કરીને હું સમાજના આગેવાનોને કહું છું, હું તમારો છું, મેં આ કર્યું, મેં તે કર્યું. સામાજિક ક્ષેત્રમાં આપણે ક્યારે જે વિપક્ષના આગેવાન છે હું એને 3 મહિના પહેલા ઓળખતો હતો, ક્યારે સામાજિક ક્ષેત્રમાં એવા કોઈ કામ નથી કરેલા, ક્યારે કોઈ રાજકીય ક્ષેત્રમાં એવા કામ નથી કરેલા. જે વ્યક્તિને ભાઈ શ્રી પુરુષોત્તમભાઈ સોલંકી વે
મહામંત્રી બનાવ્યા હોય, જેને નોટરીનું સર્ટિફિકેટ ભાઈ શ્રી પુરુષોત્તમભાઈ સોલંકીભાઈ અપાવ્યું હોય, અને જો એ વ્યક્તિ જેને આપણે આપણા હૃદય સમ્રાટ ભાઈ શ્રી પુરુષોત્તમભાઈ સોલંકી વિશે મારે આપને કહેવાની જરૂરિયાત નથી, કારણ કે અહીંયા ઉપસ્થિત ઘણા બધા આગેવાનો એનાથી વાકેફ હશે. કોકને રડતા જોઈ એની આંખમાં આંસુ આવી જાય એ ભાઈ શ્રી પુરુષોત્તમભાઈ સોલંકી. કોઈ દિન દુખિયાને એને આંગળે જોતા એનું દુઃખ ભાંગવા માટે ગમે એ વસ્તુ કરી કાઢે એ પુરુષોત્તમભાઈ સોલંકી. મારા મિત્રો, મારે એના વિષય આપ સૌને કોઈ કહેવાની કોઈ જરૂરિયાત નથી. આપ સૌ વર્ષોથી એની સાથે જોડાયેલા છો, વર્ષોથી આપણે એને જાણીએ છીએ. ત્યારે આપણે હર વસ્તુ સમજતા હોય, અને આ તાલુકાને મારે કોઈનાથી વાકેફ કરાવવાની જરૂરિયાત નથી, આપ સૌ એનાથી વાકેફ જ છો. આવે ત્યારે કેવું, આ તો તમે વર્ષોથી અહીંયા, તો અમારો ભાઈ તો 15 વર્ષ પહેલા મુંબઈથી આવ્યો અને આ સમગ્ર પંથકને જાગૃત કર્યા. 15 વર્ષ તમે ક્યાં હતા? હવે જાગૃતિ આવી ગઈ એટલે બધા આવી ગયા. જાગૃતિ આવી ગઈ આખા પંથકમાં, આખા વિસ્તારમાં, ત્યારે તમે આવ્યા. અને એક વસ્તુ વિચારવા જેવી છે, મારા વડીલ આ યુવાન ભાઈઓ છે, મારા વડીલ છો, એક જ વસ્તુ, અમને અમારા સંસ્કાર છે કે દીકરા કોકના ઘરે જઈને તમે ચા પીવું ને તો એની ચાનું એ ઋણ ચૂકવજો. તમે કોકના ઘરે જઈને ચા પીવું ને તો એની ચાનું ઋણ ચૂકવજો, એ અમારા સંસ્કારમાં છે.